હેલો નમ્રતા સુમણ બી એ સેમેસ્ટર ફાઇવ અર્થશાસ્ત્ર તેવા પેપર નંબર પંદર એમાં આપણે સાતમું યુનિટ જોઈ રહ્યા છીએ તેમાં જોન સ્ટુડ મિલ વિશેની વાત હતી તો ગયા લેક્ચરની અંદર તેના જે અસર કરતા પરિબળો અને જે સ્મિલના જે રજૂ કરેલા જે સિદ્ધાંતો હતા જે પ્રકાશનો હતા તેના વિશેની વાત કરી અને આજે આપણે જે જે મિલે પોતાનો જે સિદ્ધાંત રજૂ કરેલો છે મૂલ્યનો સિદ્ધાંત તેના વિશેની આપણે અત્યારે વાત કરવાની છે તો સૌ પ્રથમ શરૂ કરીએ તો તેની અંદર મિલ દ્વારા જે આર્થિક વિચારો રજૂ કરવામાં આવ્યા હતા તેમાં તેના એક મૂલ્યવાન જે સિદ્ધાંત રજૂ કરેલો છે તે અતિ મહત્વનો સિદ્ધાંત છે અને તેની અંદર મિલે મૂલ્યના સિદ્ધાંતની વ્યાખ્યા રાજકીય અર્થશાસ્ત્રના સિદ્ધાંતોના ત્રીજા પુસ્તકની અંદર રજૂ કરેલી જોવા મળેલી છે અર્થશાસ્ત્રમાં મૂલ્યના મહત્ત્વને સ્પષ્ટ કરતાં મિલ એવું કહે છે કે આ વિષય અર્થશાસ્ત્રમાં એટલો બધો મહત્ત્વનો છે કે કેટલાક વિચારો તેનું મહત્ત્વ અને મત બહુ મર્યાદાપૂર્વક અને ખુદ અર્થશાસ્ત્રના વિજ્ઞાનની મર્યાદા તરીકે ઓળખાવે છે તો પ્રશિષ્ટ જે વિચારકો છે એને પણ એવું દર્શાવ્યું કે કોઈપણ વસ્તુનું બજાર મૂલ્ય તેની માંગ અને પુરવઠાના સાપેક્ષ શક્તિ દ્વારા નક્કી કરવામાં આવી રહ્યું છે એટલે કે પ્રસાર પ્રશિષ્ટ જે વિચારકો રજૂ કરે છે તેઓએ પણ બજારની અંદર જે મૂલ્ય નક્કી કરવામાં આવે છે માંગ અને પુરવઠા દ્વારા ત્યારે એની સાપેક્ષ શક્તિ છે એ નક્કી કરતી હોય છે માંગ અને મૂલ્ય વચ્ચે સીધો સંબંધ છે પરંતુ પુરવઠા અને મૂલ્ય વચ્ચે ઉલટો સંબંધ છે એટલે અહીંયા એક વસ્તુ દર્શાવી દીધી કે માંગ અને પુરવઠા ઉપર આધાર રાખે છે પરંતુ માંગ અને મૂલ્ય એ બે વચ્ચે સીધો સંબંધ છે જ્યારે પુરવઠા અને મૂલ્ય વચ્ચે વ્યસ્ત સંબંધ છે અથવા તો ઉલટો સંબંધ કહી શકો તમે અર્થાત જો કોઈ વસ્તુની માંગ વધે તો તેની સાથે વસ્તુની કિંમત વધી જાય છે અને જો વસ્તુની માંગ ઓછી થાય તો તેની સાથે સાથે વસ્તુની કિંમતમાં પણ ઘટાડો થાય છે પરંતુ પુરવઠામાં વધારો થવાથી કિંમત ઘટી જાય છે અને પુરવઠામાં ઘટાડો થવાથી કિંમત વધી જાય છે તો આ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળી રહ્યો છે આપણે માંગ અને પુરવઠાનો જે સિદ્ધાંત છે તેની અંદર પણ આ ઉત્તર્શાવવામાં આવ્યું છે કે માંગ અને પુરવઠા વચ્ચે વ્યસ્ત સંબંધ છે પરંતુ માંગ અને મૂલ્ય વચ્ચે સીધો સંબંધ પુરવઠા અને મૂલ્ય વચ્ચે વ્યસ્ત સંબંધ છે તો મિલે માંગ અને પુરવઠામાં આ નિયમની અંદર કેટલુંક સંશોધન કરીને વૈજ્ઞાનિક રીતે તપાસ કરી અને તેને જણાવ્યું છે કે માંગ અને પુરવઠામાં જે ફેરફાર થવાથી કિંમતમાં ફેરફાર થઈ જાય છે એ સાત્ય હકીકતની વાત છે પરંતુ માંગ અને પુરવઠામાં તેના દ્વારા ફેરફાર થાય છે એ જગ્યા નક્કી થાય ત્યારે માંગ અને પુરવઠા બંને એકબીજાના બરાબર થઈ જાય છે એટલે કે કઈ જગ્યાએ કઈ વસ્તુ તેની માંગ અને પુરવઠામાં સરખી થાય છે તે વસ્તુ આપણે ધ્યાન રાખવાની રહેતી હોય કે ભાઈ અત્યારે આપણે જોઈએ તો કઈ વસ્તુની અત્યારે માંગ વધારે છે અને કઈ વસ્તુઓની માંગનું મૂલ્ય ઓછું છે તેના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે માંગ કેટલી છે અને પુરવઠો કેટલા છે તો માંગ અને પુરવઠો જો સરખા થતી હોય તેવી આપણે બજારની વ્યવસ્થાનું નક્કી કરવામાં આવતું હોય તેના માટે મિલે છે બે બાબત રજૂ કરેલી છે પહેલું છે સામાન્ય કિંમત અને બીજું આવશે બજાર કિંમત તેના મત મુજબ સામાન્ય કિંમત તેના ઉત્પાદન સાથેનો સંબંધ ધરાવે છે તેથી કોઈપણ વસ્તુની સામાન્ય કિંમત ઉત્પાદન ખર્ચ બરાબર થશે જ્યારે કિંમતના આધારે પણ વસ્તુ કોઈ એક સમયે ખરીદી વેચાણ થાય તો તેને બજાર કિંમત તરીકે ઓળખાય છે એટલે કે કિંમતને જ્યારે આધાર કોઈ પણ વસ્તુની એક સમયે ખરીદી જે કરવામાં આવે છે તેને આપણે બજાર કિંમત તરીકે ઓળખાવીએ છીએ અને આ દ્રષ્ટિએ સામાન્ય રીતે અને નિશ્ચિત જે કિંમત રજૂ કરેલી છે તેને આપણે બજાર કિંમત દ્વારા રજૂ કરવામાં આવેલી છે હવે એના માટે આ એક કોષ્ટક આપેલું છે મૂલ્યના સિદ્ધાંતનું એમાં ત્રણ વસ્તુ ત્રણ પ્રકારની વસ્તુ જોવા મળે કે પહેલી આવશે જેનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય તેવી વસ્તુ કે કિંમત અને માંગ તથા પુરવઠા દ્વારા નક્કી કરવામાં આવતો હોય કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષનો જે પુરવઠો છે તે કિંમત માંગ અને પુરવઠા દ્વારા નક્કી કરવામાં આવતો હોય જ્યારે બીજો બીજી વસ્તુ જ્યારે વાત કરી છે તેની અંદર જેનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય તેવી વસ્તુ તેમાં બે બાબત દર્શાવેલી છે એક બજાર કિંમત અને બીજું છે સામાન્ય કિંમત અને ત્રીજી બાબત આવે છે કે જેનો પુરવઠો સંપૂર્ણ વધતા જતા ખર્ચના નિયમને નીચે વધારી શકાય તેવી વસ્તુઓ કિંમત પુરવઠાના સીમાંત ખર્ચ દ્વારા છે એ નક્કી કરવામાં આવતી હોય છે એટલે આ ત્રણ બાબતની જે વસ્તુ દર્શાવેલી છે એટલે કે પહેલું આવશે મૂલ્યાનપેક્ષ બીજું હશે મૂલ્ય સાપેક્ષ અને તેની સાથે સંપૂર્ણ મૂલ્ય સા જતા ખર્ચને જે નિયમ પ્રમાણે નીચે વધારી શકાય તેવી વસ્તુ તેની અંદર કામ કરતી હોય તો આ ત્રણ બાબત છે તે મિલના પ્રથમ અર્થશાસ્ત્રીએ વિશ્લેષણ કરતાં જણાવીએ છીએ અને તેણે જેણે મૂલ્યના ક્ષેત્રને સંયુક્ત અથવા તો પુરવઠાના સિદ્ધાંત તરીકે એને પ્રતિપાદન કર્યું છે આની અંદર એક ઉદાહરણ આપેલું છે ઊન અને ઘેટાનું માંસ અથવા રૂ તથા કપાસિયા એ વિચિત્ર વસ્તુઓના ઉદાહરણો છે કે જેનું ઉત્પાદન ખર્ચ છે એ સંયુક્તમાં હોય અર્થાત જ્યારે એક વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે બીજી વસ્તુના ઉત્પાદન આપોઆપ થઈ જતું હોય જો એક વસ્તુનું બિલકુલનું ઉત્પાદન ન થતું અથવા એની માંગ ન થતી હોય તો બીજી વસ્તુની પણ કુલ ઉત્પાદન અને કુલ ઘટાડોમાં છે એ વધારો થતો જોવા મળે છે કારણ કે આ બે વસ્તુ કેવી છે એકબીજા ઉપર આધાર રાખી શકે તેવી છે તો બે જો એક વસ્તુની માંગ થાય તો ઓટોમેટિક બીજી વસ્તુની માંગ છે એ થતી જોવા મળે છે આના માટે વસ્તુની એકમકી જે પુરવઠા પ્રમાણમાં જે બરાબર થઈ શકે તેવી બાબત તેની અંદર રજૂ કરવામાં આવેલી છે વિશ્લેષણની અંદર એ બીજી બાબત એવી કીધી કે પ્રસન્નતાની વાત એ છે કે મૂલ્યના સિદ્ધાંતમાં કોઈ પણ વર્તમાન અથવા ભાવિ લેખક માટે એવી વિશેષ કોઈ સ્પષ્ટ બાબત છે એ નક્કી કરેલી નથી તેથી મૂલ્યનો સિદ્ધાંત છે એ પૂર્ણ છે એવું આપણે કહી શકીએ છીએ અને તેના આધારે આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર જે બાબત રજૂ કરવાની છે જે આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા નિયમન કરે છે તે વસ્તુ આપણે જોઈએ તો તેનો આધાર પણ સંશોધન અને જે નવે ઉમેરવાનું જે બાબત છે તેની અંદર રજૂ કરવામાં આવેલી છે તો આના પરથી આપણે તપાસીએ કે આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સિદ્ધાંત જે મિલના મતે શું કહેવા માગે છે તે તો તેની અંદર આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં એવું કીધું છે કે સ્મિત અને રિકાડોની માફક પણ મિલ પણ વ્યાપારના મુક્ત વ્યાપારનું જે સમર્થક તરીકે ગણાય છે આપણે પહેલાં જોયું કે એડમ સ્મિથ અને રિકાડો બંને છે એ મુક્ત વ્યાપારના હિમાયતી હતા કે દેશની અંદર સંરક્ષણ નીતિ અપનાવ પણ સાથે સાથે મુક્ત વ્યાપાર હોવો જરૂરી છે તો તેની આધારે આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે તેના નિયમોને આધીન રહીને જે કાર્ય કરે છે તેની અંદર વ્યક્તિ વિનિમય કાર્ય કરતું હોય બંને સ્થિતિના પરિણામ એકસરખા જ આવે છે રીકાર્ડો હકીકતની દ્રષ્ટિ સમક્ષ રાખીને આંતરરાષ્ટ્રીય વ્યાપારના તુલનાત્મક ખર્ચના સિદ્ધાંતનું પ્રતિપાદન કરી અને તે મુજબના દેશો વચ્ચે વ્યાપાર શક્ય બને તે બાબત છે તેની અંદર રજૂ કરી વસ્તુઓને ઓછી અને સસ્તી કિંમતે ઓછા ખર્ચે મળી રહે તે માટેનો તુલનાત્મક જે ખર્ચ છે તેને લાભ પ્રાપ્ત થતો જોવા મળે છે આપણે આગળના જે યુનિટની અંદર વાત કરીએ ચૌદમા પેપરની અંદર પણ આપણે તુલનાત્મક ખર્ચનો જે આખો સિદ્ધાંત રજૂ કરેલો હતો તેના વિશેની પણ વાત કરી હતી અને આ જ પેપરની અંદર જે આપણે ત્રીજું યુનિટ જોયું રિકાર્ડોનું તેની અંદર પણ આ જ તુલનાત્મક ખર્ચના સિદ્ધાંતની વાત કરવામાં આવેલી હતી એટલે સાથે સાથે આંતરરાષ્ટ્રીય વ્યાપારની અંદર જો તમારે ફાયદો કરવો હોય અથવા મુક્ત વ્યાપાર હોય તો તેની અંદર આપણે તુલનાત્મક ખર્ચ વિશે પણ જાણકારી મેળવીએ જોઈએ અને તુલનાત્મક ખર્ચના લીધે વધુ લાભ કેમ થાય છે તેના પણ બાબત રજૂ કરવાની રહેતી હોય તો આ સિદ્ધાંતની અંદર મોટી ખામી એ દર્શાવવામાં આવી છે કે વસ્તુના મૂલ્ય મૂલ્યનું જે નિર્ધારણ છે તે મહત્વ મહત્તમ અને ન્યૂનતમ એટલે કે વધારે ઓછું તેની મર્યાદાની નિર્દેશ કરતું જોવા મળે છે અને તે સ્પષ્ટ નથી કે વાસ્તવમાં વસ્તુનું મૂલ્ય કેવી રીતે નક્કી કરવું કેટલું નક્કી કરવું તે યોગ્ય રીતે સમજાવી શકેલા નથી બીજી બાબત છે કે રિકાર્ડો પ્રસિદ્ધ તુલનાત્મક જે સિદ્ધાંત રજૂ કર્યો છે તેની અંદર એને જેટલી ખામી રહેલી છે એને દૂર કરવાના ઘણા બધા પ્રયાસો કર્યા પણ તેની સાથે સાથે મિલે પણ માંગ અને પુરવઠાને ધ્યાનમાં રાખી અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના ખૂબ ઓછી કિંમતે પ્રયાસ કરવો પ્રયાસ કર્યો છે અને મિલે આંતરરાષ્ટ્રીય સમીકરણ માટે પણ કેટલીક અનુપાતનની શોધ કરેલી જોવા મળે છે એને ત્રણ ફાયદા બતાવ્યા છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારથી કેટલા ફાયદા જાય છે તેની અંદર ત્રણ બાબત રજૂ કરી પહેલો તો આર્થિક ફાયદો છે બીજો છે પરોક્ષ ફાયદો છે અને ત્રીજું છે નૈતિક ફાયદો તો આ ત્રણે ત્રણ ફાયદા દ્વારા એ આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એ વધુ પડતી કામ કરતી હોય તો આર્થિક રીતે ફાયદો કેવી રીતે થાય કે ભાઈ આપણને આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે સસ્તા ભાવે વસ્તુ મળી રહે પછી અમુક વસ્તુ જે આપણે ઉત્પાદન નથી કરી શકતા તેના વ્યાપાર દ્વારા આપણે આયાત દ્વારા છે વસ્તુ મંગાવી શકીએ છીએ પછી વિશ્વની અંદર કુલ ઉત્પાદનમાં વધારો થાય આંતરરાષ્ટ્રીય માટેના જે પ્રશ્નો છે ઊંડિયામણ માટેના ઉત્પાદનમાં શ્રમ અને મૂડીના જે લગતા છે તે તો તેના માટે પણ ફાયદો થતો જોવા મળે છે પરોક્ષ રીતે શું ફાયદો થાય કે આંતરરાષ્ટ્રીય વેપારથી શ્રમ વિભાજનની ક્રિયાનું વિતરણ જે ઝડપથી અને વધે જે ઉત્પાદનનું પ્રમાણ વધે તે માટેની વ્યવસ્થા કામ કરે પછી શોધખોળ એટલે કે તમે જે વસ્તુ ઉત્પાદન કરવા માગો છો એની પાછળ સંશોધન કરવાનું હોય તો શોધખોળને પણ પ્રોત્સાહન મળે અને આ પદ્ધતિ અવનવા સુધારાઓ દ્વારા શક્ય બનતી હોય ત્રીજું હવે છે નૈતિક ફાયદા તો નૈતિક ફાયદાથી શું ફાયદો થશે તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય વેપારને કારણે જે જુદા જુદા દેશો એકબીજા સાથે સંપર્કમાં આવે અને સંપર્કમાં આવ્યા પછી પ્રત્યેક દેશની અંદર જ્ઞાનનો વધારો થાય બંધુત્વની ભાવના જળવાઈ રહીએ અને સહકારની ભાવના દ્વારા આપણે વસ્તુ અને વિકાસ બંને કામ છે એ કરી શકતા હોય છે અને આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે સંસ્કૃતિની પણ આપલે થતી જોવા મળે છે તો આના કારણે તુલનાત્મક ખર્ચનો જે સિદ્ધાંત રજૂ કર્યો છે તેની સાથે સાથે આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સિદ્ધાંત પણ એટલો જ મહત્ત્વનો છે અને એટલું જ એનું યોગદાન છે તેની અંદર જોવા મળી રહેલું છે તો આ વાત હતી આંતરરાષ્ટ્રીય વ્યાપારના સિદ્ધાંતની હવે જે આપણે સિદ્ધાંત રજૂ કરેલો છે તેના આલોચનાત્મક મૂલ્યાંકન જોવાનું છે કે આર્થિક વિચારો દ્વારા તેનું મૂલ્યાંકન છે તે કેવી રીતે કામ કરે છે તો આ આર્થિક વિચારોના ઇતિહાસમાં મિલનું સ્થાન સ્વક્રાંતિકારી લેખકના પ્રતિનિધિત્વ સ્વરૂપે કામ કરે છે અને તેમાં તેની યોજના જર્મની જર્મન ઐતિહાસિક શાખા પછી સમાજવાદી અર્થશાસ્ત્રીઓ દ્વારા અનેક વિચારધારાઓ પોતાની અંદર રજૂ કરી નવી દિશા એક નવી જ ભૂમિકાઓ સાથે તેઓને વર્ણન કરતા જોવા મળી રહ્યા છે સમાજવાદીઓ દ્વારા પણ આ દિશાઓને વધુ વેગ મળે તે માટેની રાજનીતિજ્ઞ વિસ્તરણનું સમાજવાદ રાજ્ય હસ્તક્ષેપ વગેરેના અધિકારોનો પ્રયાસ કરી અને તેઓએ પોતાના મૂલ્યાંકન અને પોતાના સિદ્ધાંતની રજૂઆત કરતા જોવા મળી રહ્યા છે અને મિલે પણ તેની અંદર મુક્ત હરીફાઈનું ભાડું પછી આંતરરાષ્ટ્રીય વ્યાપાર જનસંખ્યા વગેરે વિશેને સમર્થન આપી તેનું સ્વરૂપ તેનું કાર્યક્ષેત્ર અને સહકારી હસ્તક્ષેપની બાબતમાં તેઓએ રજૂઆત કરેલી છે અને તેની અંદર ગાઈડ અને રિસ્ટ એવું પણ કહે છે કે તે સત્ય છે કે મિલના હાથે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ પોતાની સિદ્ધિના શિખર પર પહોંચી અને તેના જાતે તેનું પતન પણ શરૂ કર્યું હોય તેવું આપણે કહી શકીએ છીએ અને મિલની આ મહાન કારણતાને કારણે આપણે અનેક પ્રકારના યોગદાનો મળી રહ્યા છે અને પ્રતિપાદન પણ કરી અને આર્થિક સિદ્ધાંતોના જે રજૂઆત કરેલી છે તેના અહેવાલો ઘણા બધા પ્રસિદ્ધ થયેલા છે આર્થિક વિચારો રજૂ કરીએ છીએ અને જુદા જુદા આર્થિક વિચારો દ્વારા પોતાની સિદ્ધાંતની સુંદર સમજૂતી આપતા જણાવે છે તો અહીં આપણે જે જે સિલનો જે મૂલ્યનો સિદ્ધાંત છે તેના મૂલ્યાંકન વિશેની આપણે ચર્ચા અહીં પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે નવા યુનિટ સાથે કે આઠમું યુનિટ છે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ જે સીમાંતવાદી અર્થશાસ્ત્રી તરીકે જે ઉત્ક્રાંતિ કરી રહ્યા છે તેમાં જ્વેન્સ અને જેબી ક્લાર્ક વિશેની આપણે માહિતી મેળવશું થેન્ક યુ